धोरण पांच विषय हिंदी। विद्यार्थी मित्रों, काले मैं तमने स्वाध्याय पोथी ना फोटा मोकलावेला छे, बराबर? पण पाठ समझावे नथी, तो दरेक विद्यार्थी मित्रों आ पाठ ध्यान थी समझसे, केम के हवे जे परीक्षा आवे छे ए परीक्षा ना मैं आ पाठ पूछेलो छे, तो खाली तमने लखवाथी याद नथी रही जतुं, માટે હું અહીંયા સમજાવું છું, તે ધ્યાનથી સમજજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રસોડાનું એક ચિત્ર છે, બરાબર? પાઠ કયો છે? ચિત્રપાઠ છે, જેમાં રસોડાનું ચિત્ર છે. રસોઈ ઘર કા ચિત્ર હૈ, એટલે કે રસોડાનું ચિત્ર છે. ચિત્ર મેં માતા રસોઈ બના રહી હૈ, હંમેશા રસોડામાં કોણ રસોઈ બનાવે? તો માતા, બરાબર? ચિત્ર મેં માતા રસોઈ બના રહી હૈ. गैस के एक चूल्हे के पर कुकर और दूसरे पर तवा रखा हुआ है. एक चूल्हा पर कुकर मूकेलू छे ने बीजा चूल्हा पर तवा, एटले रोटली सेकवानी जे तवी होय ते मूकेली छे. तवे में रोटी है, ए जे रोटली की तवी छे तेमा रोटली सेकाई रही छे. માતા રોટી બેલ રહી હૈ, જ્યારે તમે મમ્મી રોટલી બનાવતી હોય ત્યારે જોજો, એક રોટલી પાટલીમાં વળતા હશે ને એક શેકતા હશે. પાસ મેં પાણી કા બર્તન હૈ, બાજુમાં જ એક પાણીનું બર્તન, એટલે કે માટલું. હંમેશા પાણીનું શું હોય? તો માટલું અથવા તો ગોળી. કડાહી મેં આટા ઓર થાલી મેં સેકી હુઈ રોટલિયા હૈ, બરાબર? તો રોટલી ક્યારે બનો? જ્યારે તમારે બાજુમાં લોટ બાંધેલો હોય ત્યારે. તો કઢાઈ, કઢાઈ એટલે કે જે આપણે કથરોટ હોય છે જેમાં લોટ બાંધીએ છીએ, બરાબર? જેને કઢાઈ એટલે કથરોટ, બરાબર? અથવા તો થાળી જેવું પહોળું વાસણ, બરાબર? આટા હૈ ઓર થાલીમાં સેકી હુઈ રોટલિયા, અને બાજુમાં જેટલી રોટલી સેકાતી હોય એમાં થાળીમાં મૂકેલી છે. નજદીક મેં બેઠા હુઆ લડકા ખાના ખા રહા હૈ, બાજુમાં બેઠેલો છોકરો ખાવાનું એટલે કે જમી રહ્યો છે. દાદીમાં કિતાબ પડ રહી હૈ, ત્યાં જે બાજુમાં દાદીમાં બેઠેલા છે તે કિતાબ વાંચી રહ્યા છે, એટલે કે એ કિતાબ એમના લાયક હોય, જેમ કે કોઈ ધાર્મિક પુસ્તક હોય. અલમારી મેં એક ખાને મેં ફલ ઓર સબ્જીયા, જુઓ બાજુમાં અલમારી આપેલી છે, એમાં અલમારી એટલે કે કબાટ, બરાબર? એમાં એક ખાનામાં ફળો અને બીજામાં શાકભાજી છે, બરાબર? દૂસરે ખાને મેં ડિબ્બે હૈ, બીજા જે ખાનો છે એમાં ડબ્બાઓ છે. દૂસરી અલમારી મેં ડિબ્બો મેં આચાર તેલ દાલ ઓર મિર્ચ મસાલે હૈ, બરાબર? રસોઈ ઘરમાં જે પણ વસ્તુ હોય, મિર્ચ મસાલા ને હળદર મીઠું મરચું એની બધી બવણીઓ છે, બરાબર? અને આચાર એટલે અથાણાની બવણી પણ છે. થાલી ગિલાસ કેટલી આદિ ભી દિખાઈ દે રહે હૈ, રસોઈ ઘર કી ખિડકી મેં સે બાદલ દિખાઈ દે રહા હૈ. થાલી એટલે કે થાળી, પછી કિટલી ચા ગાળવાની કિટલી, અને ગિલાસ એટલે કે ગ્લાસ, આ બધું પણ દેખાઈ દઈ રહ્યું છે, બરાબર? તો બાળ મિત્રો, મેં તમને સ્વાધ્યાય પોથીમાં પુરાવ્યું છે એ પ્રમાણે પૂરી દેવાનું રહેશે. હવે જો ખાલી જગ્યા મેં ફળ ઓર સબ્જીયા હૈ, તો શું આવશે? ફળ અને સબ્જીયા શેમાં ભરેલી છે? તો ટોકરી, ટોકરી ને ફળ ઓર સબ્જીયા હે. પ્રશ્ન એક વિકલ્પો વાળું છે, એમાંનો જવાબ એક, બરાબર? બીજું છે, રસોઈ મેં બહુ સારે બર્તન હોતે હે, બીજામાં આવશે બર્તન. વિદ્યાર્થી મિત્રો, મેં તમને મોકલેલો જ છે વિડીયો, તેમ છતાં ફોટા મોકલ્યા છે એ પ્રમાણે પણ લખી શકો છો, અને અહીંયા હું લખાવું છું એ પ્રમાણે પણ લખી શકો છો.
પછી લડકા ખાલી જગ્યા ખા રહા હે તો શું આવશે ખાના બાજુમાં ચોરસ આપેલું છે એમાં પણ લખતું જજો પહેલામાં સી બીજામાં એ ત્રીજામાં ખાના એટલે ડી રસોઈ ઘર મેં ખાલી જગ્યા કા ચૂલ્હા હે ગેસ કા સી ગેસ गैस का चूल्हा है बराबर पची छे रसोई घर में खाली जगह रसोई बना रही है तो बी माता माता अने कौंस में बी लखवानु छे बराबर कौंस में लगता जो जो बाळ मित्रों हवे सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए लड़का तो भोजन कर रहा है माता के पास बैठा है पानी पी रहा है तो वो क्या कर रहा है भोजन कर रहा पानी का बर्तन चूल्हे के पास लड़की के पास अलमारी के पास तो सने जोड़े छे चूल्हे के पास दादी माँ पुस्तक रोटी सेक रही है सब्जी काट रही है या पुस्तक पढ़ रही है तो सबसे पुस्तक पढ़ रही है माता गैस में गैस के चूल्हे के पास बैठे हैं लड़के के पास बैठी है दादी दादी माँ के पास बैठी है कि गैस के चूल्हे के पास तो गैस के चूल्हे के पास बराबर पची प्रश्न नंबर रसोई घर में कौन कौन से बर्तन है तो रसोई घर में मटका गिलास डिब्बे चम्मच डालिया कुकर गिलास केतली आदि बर्तन है टोकरी में कौन कौन सी सब्जी है तो टोकरी में आलू लौकी भिंडी फूल गोभी आदि सब्जी है टोकरी में कौन कौन से फल है तो अंगूर सेब आदि फल है खिड़की से बाहर क्या दिख रहा है तो खिड़की से बाहर बादल दिख रहे हैं आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है तो हमारे रसोई घर में स्टैंडिंग किचन એટલે તમારા ઘરમાં જે રસોઈ બનાવવાનો ઊંચો પ્લેટફોર્મ હોય છે ને તે પ્લેટફોર્મ આદિ કા પાણી કા નળ એટલે પ્લેટફોર્મ ની અંદર જે આપણે સિંક હોય એમાં પાણીનો નળ હોય પછી છલની પાણી નળવાનું છલની અક્વગાર્ડ એકોગાર્ડ હોય છે ને તમારા દરેકના ઘરમાં બરાબર વગેરે ઇસ રસોઈ ઘરમાં નહીં હે પછી જુઓ ખાલી જગ્યા પૂરો પ્રશ્ન 4 એક બેસન કે પકોડે બેસનના પકોડા એટલે ભજીયા તમે કેવી રીતે કરો તલકર તલકર બનાવે જાતે હે તો જુઓ જવાબમાં લખજો તલકર બરાબર બીજું છે ઘેવું કી રોટી તો શું આવશે શેકર પછી છે ચાય તો ચાય કેવી રીતે બનાવે ઉબાલ કર બાળ મિત્રો જે લખાવું છું એ ધ્યાનથી લખજો અને ફોટો પણ મોકલાવ્યા છે તો એ ફોટો પરથી પણ તમે લખી શકશો બાળ મિત્રો લખવું જરૂરી છે આ પાઠને પૂછેલો છે માટે બરાબર જો હવે વધારે આગળ જો પહેલા એ બધાના તમે તમને મોકલેલા જ છે હવે જુઓ પ્રશ્ન 7 હા જાંબુ તો જાંબુ હિન્દીમાં શું કહેવાય જાંબુ પછી પપૈયું તો પપીતા ફાલસા તો ફાલસા જ આવશે કેળું તો કેલા દ્રાક્ષ તો અંગૂર નાળિયેર તો નાળિયેર નાળિયેર સીતાફળ તો શરીફા ઉપર જો કૌંસમાં આપેલા છે જામફળ તો અમરૂદ કેરી તો આમ રાયણ તો ખીરની દાડમ તો અનાર શેરડી તો ઈખ શક્કરબેટી તો ખરબૂજા ચીબડું તો આર્યા તરબૂજ તો તરબૂજ એવી જ રીતે સબ્જીઓ કે ગુજરાતી નામ દીજીએ ગુજરાતી આપેલા છે ને તમારે હિન્દી નામ આપવાના છે પર હિન્દી કૌંસમાં આપેલા છે રીંગણ તો શું આવશે બેંગણ કોળું તો કદ્દુ ફૂલેવર તો ફૂલગોબી ટમેટું તો ટમાટર તુર્યું તો તુરઈ આદું તો અદરક રતાળું તો રતાળું કારેલું તો કારેલા કરેલા કોબીસ તો બંધ કોબી જો કોબી
बंद गोभी बराबर एज रीते हाँ भींडो तो भींडी मूड़ो तो मूली हूँ तक लखाती नहीं केम के अंदर कोष में आपेला है सक्करियु तो सक्कर सक्करिया घीलोड़ू तो कुंदरू दूधी तो लौकी डूंगी तो प्याज सूरण तो जमीकंद टींडोरू तो चचरिंडा शू कहवा से चचरिंडा बटाको तो आलू बराबर अथवा बटाटा आम आपेलू है बटाटा तो बटाटा पर नहीं आलू जावसे बराबर आलू जावसे हमें जो बर्तनों के गुजराती नामों के कोष्टक में से हिंदी नाम चुनकर लिखिए ऊपर कोष्टक में हिंदी आपेला है तमारे अंदर लखवाना साणसी तो आवशे सणसी बराबर पछी कढ़ाई कढ़ाई तो कढ़ाही कड़छो तो कड़छूल वेलण तो बेलण चीपिया तो चिमटा बरणी तो जार आड़नी तो चौका तपेली तो पपी पपली पपली एम पतीली सॉरी पतीली मसाले तो मसालादान भाजियो तो कड़छी नानो तवेथो तो पौनी रोटी मुकवानु वासण तो शू आवशे अवनी बराबर तो बाळ मित्रो आ बधुं तमे नोट में लखी लेजो जो स्वाध्याय पोथी होय तो स्वाध्याय पोथी में लखी लेजो अने आ पूछाय छे माटे जरूरी छे आवजो बाळ मित्रो।